હવામાન વિભાગ દ્વારા વાયુ વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા તૈયારીઓ ધમધમાટ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લાના NDRF ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે લઈ જાનહાનિ ન થાય તે માટે લોકોને મુશ્કેલી ન પડે, તેનો સામનો કરવો ન પડે તેથી તંત્ર પૂરી તૈયારી કરી રહ્યું છે. ત્યારે આવો જોઈએ મોરબી જિલ્લાના તંત્ર કેવી રીતે તૈયાર કરી રહ્યું છે, જોઈએ આવો એક વિશેષ અહેવાલ. મોરબી જિલ્લાના માળિયા ખાતે નવલખી બંદર આવેલ છે. વાયુ વાવાઝોડાની અસરને પગલે બંદર ઓથોરિટી દ્વારા તકેદારીના પૂરતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. બંદરના કેપ્ટન જણાવે છે કે 2 દિવસ વાવાઝોડાના પગલે કામગીરી બંધ રાખવામાં આવી છે અને સાયક્લોનની અસર ઓછામાં ઓછી થાય તેવી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. સાથે જ લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ત્યારે માળિયા વિસ્તારના રહેવાસી જણાવે છે કે તંત્ર દ્વારા તેમને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે. તેના વિસ્તારમાં 250 થી 300 લોકો અને 50 માલઢોર છે, જેને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે મોરબીમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, ત્યારે NDRFના ઇન્સ્પેક્ટર જણાવે છે કે સૌપ્રથમ કામગીરી તેને લોકોને સ્થળાંતર કરવાની છે. મોરબીના પાડા પુલ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને માળિયાના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે. તો સાયક્લોન બાદ ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાહુલ નગવાડિયા, ZSTV મોરબી. અત્યારે જે પોર્ટ ઉપર જે નોર્મલ એક્ટિવિટી ચાલતી હોય છે, આપણે બાર જઈને કાર્ગો લોડિંગ અનલોડિંગની, એ દરિયાની જે એક્ટિવિટી છે એ આપણે 2 દિવસ માટે મોકૂફ રાખી છે. એ ઉપરાંત પોર્ટ ઉપર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે આપણે એક્ટિવિટી જે ચાલતી હોય એ પણ 2 દિવસ આપણે બંધ રખાઈ છે. એ ઉપરાંત જે મજૂરોને એ પણ ને પણ બહાર નીકળી જવા માટે સૂચનાઓ અપાઈ દીધી છે. એ ઉપરાંત NDRFની ટીમ પણ આપણે ઉપલબ્ધ કરાવી દીધી છે કોઈ પણ દુર્ઘટના માટે. એ ઉપરાંત જે ઇન્ડિયન મેટલોજિકલ ડિપાર્ટમેન્ટના સૂચનાથી બે નંબરનું સિગ્નલ પણ આપણે અહીંયા લગાવી દીધું છે. આપણે અહીંયા નાયાથી અમારે છે ને ખસેડવાની કહે છે, વાવાઝોડાના કારણે અમને તકલીફ છે ને અહીંયા વ્યવસ્થા કરી દઈએ. ત્યાં રહેવા પીવાની આપણે બરાબર, તો આપણે આ માણસોને કંઈક વાનું વ્યવસ્થા ગોઠવણ કરી દઈએ. અમારે માણસો છે ઓછામાં ઓછા 250-300 માણસો. એક યહાં પે એક ટીમ NDRF કા યહાં પે આ ચુકા હૈ. યહાં પે ફાસ્ટ હમારા જો કાલ કા કામ હૈ વો શિફ્ટિંગ કા કામ હૈ, સેફ પ્લેસ મેં ઉનકો શિફ્ટ કરના હૈ. સેકન્ડરી જો કામ હૈ, સાયક્લોન આને કા બાદ કોઈ ફાંસા હુઆ હૈ તો ઉનકો બહાર નિકાલના હૈ, ઉનકો સેફ પ્લેસ મેં ફિર ઉનકો લે જાના હૈ. બાકી હેવી રેઇન હુઆ તો રેઇન મેં કોઈ ફાંસા હુઆ હૈ તો ઉનકો રિલીફ મટીરિયલ કા જો થા તો રિલીફ પહોંચાના હૈ. બાકી ફિર ઉનકો બહાર નિકાલના હૈ તો ઉનકો ભી સેફ પ્લેસ મેં ટ્રાન્સફર કરના હૈ. સેકન્ડરી હમારા વાર્નિંગ કા જો પાર્ટ થા આજ, વો હમ લોગ યહાં પે જો 13 વિલેજ હૈ વો વાર્નિંગ હમ લોગ ગાંવ મેં ગયા તો વહાં પે વાર્નિંગ દેકે આયા હું, જો જલ્દી સે જલ્દી ખાલી કરવા નીકળ્યા. એ બાત હમ લોગ યહાં પે જો લોકલ એડમિનિસ્ટ્રેટર હૈ, હમારા NDRF હેડક્વાર્ટર હૈ વહાં પે હમ લોગ સૂ